આજના ખેડૂત ઉપયોગી મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો આજથી જમા હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈને નવી આગાહી તમામ ખેડૂત ઉપયોગી મહત્વના સમાચારને વિગતવાર જોઈએ એ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી YouTube ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે જેથી કરીને ખેડૂત ઉપયોગી દરરોજના મહત્વના સમાચાર સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતા રહે સૌથી પહેલા સમાચાર જોઈએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 4 દિવસમાં ગુરુવારથી અમદાવાદમાં મહત્તમ તાપમાન 3-4 ડિગ્રી વધીને 37 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે ત્યારે બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં 4 દિવસ માવઠાની પણ આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમી સાથે ગુજરાતમાં ફરી માવઠાની આગાહી પણ કરી છે તેમણે જણાવ્યું છે કે 22-26 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ પડશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે જેના કારણે ખેડૂતોમાં ફરી ચિંતાના વાદળ છવાયા છે ત્યારબાદ ખેડૂત ઉપયોગી સૌથી મહત્વના સમાચાર જોઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે જો કે સરકાર દ્વારા હજુ સુધી 13મા હપ્તા અંગેની સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં નથી આવી પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મહિનાના અંત સુધીમાં કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં 13મો હપ્તો ટ્રાન્સફર કરશે મીડિયા રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે 24 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે એટલે કે આ દિવસે એટલે કે 24 ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો 13મો હપ્તો પહોંચી જશે વાસ્તવમાં 24 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 4 વર્ષ પૂર્ણ થશે આ જ કારણ છે કે મીડિયા રિપોર્ટ અનુસાર 24 ફેબ્રુઆરીએ 13મો હપ્તો રિલીઝ થવાની વાત કહેવામાં આવી રહી છે અને સરકાર દ્વારા એવું સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે જે ખેડૂત મિત્રોએ હજુ સુધી પોતાના પીએમ કિસાન એકાઉન્ટની અંદર ઈ કેવાયસી નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રોના ખાતામાં 13મો હપ્તો ટ્રાન્સફર કરવામાં નહીં આવે તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો 13મો હપ્તા પહેલા ઈ કેવાયસી કરાવી લે જેથી કરીને 13મો હપ્તો સરળતાથી મળી શકે અને મીડિયા રિપોર્ટ અનુસાર જોઈએ તો 24 ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં 13મો હપ્તો ટ્રાન્સફર થઈ શકે છે કારણ કે 24 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 4 વર્ષ પૂર્ણ થઈ જશે અને આ અવસર પર ખેડૂતોના ખાતામાં 13મો હપ્તો ટ્રાન્સફર થઈ શકે છે અને સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જો કોઈ નવી જાહેરાત કરે છે અથવા તો 13મા હપ્તાની સત્તાવાર તારીખની જાહેરાત કરે છે તો જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે આભાર